गीता बहन, जी जय सच्चिदानंद, रजनीकांत अंकल जय साहब, जय सच्चिदानंद। सच्चिदानंद, दीपक आनंद जी, केलनपुरी, जय सच्चिदानंद, सच्चिदानंद, हसमुख आनंद जी अहमदाबाद, जय जय सच्चिदानंद, सच्चिदानंद, अहमदाबाद, दीपक आनंद जी, जय सच्चिदानंद जय सर। सच्चिदानंद। दीपक आनंद जी, आप बुक नंबर 32, पानू नंबर 99, तारीख 29 3 73, 73, मुंबई। नीचे पेज 56 ऑफ 57, नीचे थी त्रीजो पैराग्राफ, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એવું એવું બોલે કે ઊભા ચીરાઈ જવાય છે, અલ્યા કારણ તો ખોળ, સ્ટાર્ટિંગ લીટી છે, મળી એક મિનિટ, હા ઓકે મળી હા હવે વાંચો। હા વાંચો, એમાંની ત્રીજી લાઈન થી આપણો ક્વેશ્ચન છે। જય સચ્ચિદાનંદ સાહેબ, કે અહીંયા દાદા ભગવાન કે છે કે પોતાની ભૂલ વગર તો કોઈનામાં તાકાત નથી કે એવું બોલી શકે, એવું ના બોલાય, કોઈનીએ એવી તાકાત નથી કે તને બાંધી શકે, નહીં તો અહંકારી દેવ હોય તો અહંકાર જાગે તો તે કંઈક કરે, તેમ તે એમ બોલાય કે તમને કોઈ બાંધનાર નથી, બાંધનાર નથી, આ દાદા છે તે તમારી ઉપર બધા દેવોનો રાજીપો રહેવાનો, દાદા છે ને તમારી પર બધા દેવોનો રાજીપો છે, માત્ર આ જ્ઞાનમાં રહેજો, નહીતર તો ડખાવાળું અજ્ઞાનનું ભોગવવું પડશે। હસમુખ આનંદજી સાહેબ, આમાં થોડો પ્રકાશ આપો ને। બોલું બોલું પહેલાથી ના ના, પોતાની ભૂલ વગર તો કોઈનામાં તાકાત નથી એવું બોલી શકે, એવું ના બોલાય। કોઈની એવી તાકાત નથી કે તને બાંધી શકે, નહીં તો અહંકાર દેવ હોય તો અહંકાર જાગે। તો કે પહેલામાં પેલું શું છે કે પોતાની ભૂલ વગર કોઈનામાં તાકાત નથી કે એવું તને બોલી શકે, તો કે આપણો જે હિસાબ છે એ જ આપણી સામે આવતું હોય છે, બરોબર ને? આપણે જે પૂર્વ ફેંકેલું એ જ શબ્દો અને એ જ વાક્ય આપણી અંદર આપણી સામે આવતું હોય છે, એવું ના બોલાય। કોઈની એવી તાકાત નથી કે તને બાંધી શકે, નહીં તો અહંકારી દેવ હોય તો અહંકાર જાગે, તો કઈ કરે એમ બોલાય કે કોઈ બાંધનાર નથી, દાદા છે તમારી ઉપર, તમારા બધા દેવોનો રાજીપો રહેવાનો, હા બધા દેવોનો રાજીપો રહેવાનો, એવું છે। એટલે કે આવું આવું આપણે બોલી બી ના શકીએ કે તને કોઈ બાંધનાર નથી, નિકા શું છે કે અહંકારી દેવ હોય, કારણ કે દેવોમાં બી બધા અલગ 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 કેટેગરીના દેવો હોય છે, તો કોઈ અહંકારી દેવો હોય તો કે તમને શું કરે કે તમારી પરીક્ષા લે, શું કરે પરીક્ષા લે, પણ આ દાદાજી એવા છે કે એને બધાના દેવો દાદા ઉપર રાજી છે, એના આધારે શું છે કે આપણે બધા મહાત્માઓ આપણે બધા રક્ષાયેલા છે, શું છે આપણે રક્ષાયેલા છે। બાકી આ રીતની વાત આપણે કોઈ જાહેરમાં કરીએ કે ભાઈ તારી ભૂલ વગર કે કોઈ તને બાંધનાર નથી, આ બાપ કોઈ બાપો રચનાર નથી, તો કોઈ પણ બહારના કોઈ પણ માણસને આવું વાક્ય સાંભળે ને તો પણ એને એમ થાય કે આ કેવું બોલે છે, સમજાય ને? તો પરંતુ આ તો આપણે દાદાની કૃપા ને દાદા એથી રક્ષાયેલા છે, એના આધારે શું થાય છે
કે એવી રીતે કોઈ પરીક્ષાઓમાંથી આપણે વહેતી નથી. દાદા છે તમારી ઉપર બધા દેવો રાજીપો છે, માત્ર જ્ઞાનમાં રહેજો. કે શું કહે છે દાદા, ખાલી તમે આ જ્ઞાન તમારું અંદર હાજર રાખજો. નિરંતર આ ડખાવાળું અજ્ઞાન તારે ભોગવવું પડશે. જો જ્ઞાનમાં તમે નહીં રહો, આ સમજણ નહીં રહે, તો શું થશે? તો કે આ ડખાવાળું અજ્ઞાન જે આપણે પહેલેથી લઈને આવેલા છે, ડખાવાળું અજ્ઞાન એ આપણે ભોગવે જ છૂટકો છે. ડખાવાળું અજ્ઞાન એટલે જે લઈને આવ્યા છે તે અજ્ઞાન. હા, આગળ ડખાવાળું લઈને આવ્યા છે ને બધું. હું કરું છું એ બધો ડખો આપણે આગળથી લઈને જ આવેલા છે ને, એ બધું ડખાવાળું અજ્ઞાન છે. અત્યારે એ જ્ઞાને કરીને અત્યારે નિકાલ થતો જાય છે. શું થતો જાય છે? નિકાલ. દરેક ક્રિયાની અંદર એવું રહ્યા જ કરે છે ને આપણને, કે હું કરું છું. આ તો હવે જ્ઞાન મળ્યું. એ જ્ઞાનની સમજણ આપણે જેટલી એપ્લાય કરીએ છીએ, એ શું કરતા જાય છે? એ તો એ જ્ઞાને કરીને એ બધું નિકાલ થતો જાય છે. એટલે કે દાદા કહે છે કે તમે આ જ્ઞાનનો ઉપયોગ રાખશો. જો નહીં રાખો તો ડખાવાળું અજ્ઞાન શું છે? નિરંતર ભોગવટા વાળું છે. કેવું છે? નિરંતર આપણને ભોગવટો અપાય જ, આપ જ કરે છે દરેક સંજોગોની અંદર. આપણે દિવસ સવારથી સાંજ સુધી જઈએ તો એ ડખાવાળું અજ્ઞાન જ આપણને હેરાન કરકર કરે છે. શું કરે છે? હેરાન કરકર કરે છે. કોઈ કઈ બોલી ગયું તો એ શું થયું કે મને બોલ્યું એવું જેવું અંદર લાગ્યું, એ ડખાવાળું અજ્ઞાન ના ભાગને આખું એ થયો, અહંકારને ઠેસ પહોંચ્યો. એટલે એ ડખાવાળું અજ્ઞાન આપણને શું છે? જ્ઞાને કરીને એ ડખાવાળું અજ્ઞાન ધીરે ધીરે નીકળતું જશે. ચલાવ ને, અહંકારનો ડખો હોય છે દરેક ક્રિયાની અંદર. મેં કર્યું એ અહંકારના ડખાને લીધે આપણે માર ખાવો પડે છે. પણ આ જ્ઞાન પ્રાપ્ત થયું પછી ધીરે ધીરે શું થયું? તો કે ધીરે ધીરે ડખો ડખલ ઓછી થતી ગઈ. ડખો ડખલ એટલે શું? તો અહંકારની ડખલ ધીરે ધીરે ઓછી થતી ગઈ. નહીતર શું થયું? દરેક ક્રિયાની અંદર આપણી ડખો ડખલ હતી અહંકારની. દરેક ક્રિયાની અંદર આ સારું છે, આ ખરાબ છે, આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. એ દાદા ભગવાને શું કીધું? કે ડખો ડખલ ના કરું એવી શક્તિ આપો. શું કીધું? ડખો ડખલ ના કરું એવી શક્તિ આપો. તો કે દરેક ક્રિયાની અંદર હું સંભાવથી રહું. શેનાથી રહું? સંભાવથી રહું એવી આપણે શક્તિ આપો. ડખો ડખલ કોઈ પણ ક્રિયાની અંદર સવાર થી સાંજ સુધી આપણે જોઈએ ને તો દરેક ક્રિયાની અંદર આપણી દખલ રહ્યા જ કરતી હોય છે. નાની મોટી આવે છે. ત્યારથી પછી ક્યાંક બહાર ગયા હોય ત્યાં પણ સહજ નથી રહેવાતું. જેમ જેમ દખલ ઓછી થતી જાય એમ એમ આપણે સહજતા આવતી જાય. શું આવતી જાય? સહજતા આવતી જાય. સમજાય ને? આપણે જમવાનું બી આવ્યું હોય ને તો આપણે થાળીમાં આવ્યું હોય તો જે ઓછા ડખાવાળા હોય એ બીજી બધી કશી માથાકૂટ ના કરે, જે આવ્યું હોય એ ધીરે ધીરે કરીને ખાઈ લે. શું કરે? પણ ધીરે ધીરે આપણે જો ડખલ ડખલ વધારો હોય તો ભાઈ આ લાવજો, પેલું લાવજો, આ કરજો, તે કરજો, એમ કરતા 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 દરેકે દરેકની અંદર એની પોતાની અંદર ડખાલો ચાલતો જોઈએ. દરેક સંજોગોની અંદર ક્યાંક બહાર ગયા હોય તો પણ આમાં જવું જોઈએ. રિક્ષામાં બેસો, ટ્રેનમાં બેસો, જે સહજ આવે છે, વ્યવસ્થિત શું મોકલે છે એ જોવે નહીં, પરંતુ શું કરે? એ અહંકારની અંદર ડખલ નાખતા જ હોય છે. એવી ડખોનો ડખલ આપણે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ધીરે ધીરે એ ડખો ડખલ બધી ઓછી થતી જશે. શું થતી જશે? એ જ્ઞાને કરીને આપણે જેટલું જોતા જઈશું એટલી આની અંદર અહંકારની બધી ડખલો ઓછી થતી જશે. અને અહંકારની ડખલો ઓછી થતી જશે એટલે આપણી અંદર ધીરે ધીરે સહજતા આવતી જશે. સમજાય ને? એટલે આમાં કહે છે ને કે આ ડખાવાળું અજ્ઞાન ભોગવવું પડશે. કે એ ડખાવાળું અજ્ઞાન આપણે નિરંતર ભોગવવું પડશે. આ જ્ઞાનનો આપણે નહીં ઉપયોગ કરીએ તો ડખાવાળું અજ્ઞાન નિરંતર ભોગવવું પડશે. ભોગવવું જ પડશે. કરેક્ટ, સાચી વાત છે. આ તો લિફ્ટ માર્ગ તમને તમે એવી ના પાડી છે કે કઈ કે જલેબી લાડવા ના ખાશો? હા, લિફ્ટ માર્ગ માં તમને એવી ના નથી પાડી કે તમે જલેબી લાડવા ના ખાશો એમ? હા, તો એકની ના પાડી છે કે ખાલી બટાકા ના ખાશો. તો બીજાને હા પાડી કે હા પાડી. હા, આ તો ખાનાર ખાય અને આપણે જાણે એવું છે. એટલે તો કે આક્રમ માર્ગ ની અંદર આપણે કોઈ પણ વસ્તુની ના નથી પાડી. કે તમે બટાકા ના ખાશો તો બટાકાની ના કાઢીએ તો બીજાની હા પાડી કહેવાય. એટલે દ્વંદ્વ થઈ જાય. પણ આપણે શું રાખીધું છે કે ભાઈ તમે જે ખાનાર છે એ હારી હાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. તમારે આ જ ઉપયોગ એટલે દરેક કોઈ પણ ક્રિયાની
ત્યારે આપણે આ જ્ઞાનમાં ક્રમ વિજ્ઞાનમાં દાદાએ ના પાડી નથી, કારણ કે એકની ના પાડે તો પછી બીજાની આ પડી જ ગઈ કહેવાય, સમજાય ને? ઓપોઝિટ છે, બે સામ સામે છે, એટલે કે આપણે ક્યારેય ના પાડે નથી. આપણે તો જ્ઞાનમાં શું કીધું છે કે આપણે માત્ર તેને ક્રિયાને જે થતી ક્રિયાઓને આપણે શું કરવાનું છે, તો કે જાણવાનું છે કે કોણ કરી રહ્યું છે અને કોણ કરે છે, તો કે એ જ આપણો અંતિમ પુરુષાર્થ એટલે અંતિમ સ્વાધ્યાય આપણને આપી દીધો છે કે આ મોક્ષ માર્ગ નો અંતિમ સ્વાધ્યાય શું આપ્યું છે કે કરનારા ને જાણો, કરનારા ને શું કરો, જાણો. જોવા જાણવાની ક્રિયા નો પુરુષાર્થ આપણને સ્વાધ્યાય રૂપે આપી દીધો છે, એવું સમજાય છે. બરોબર. એવું હોય કે આપણને જમવા બેઠા, આપણે જમવા બેઠા ગીતાબેન, તો બધી વાટકીમાં બધું હોય, હવે આપણે જોઈ લઈએ કે આપણને આજે ત્રણ કે ચાર જ વસ્તુ લેવી છે, તો આપણે એને તિરસ્કાર નથી કરતા, અભાવ નથી કરતા એ વસ્તુઓ ઉપર, પણ આપણે એની આપણી થાળીની બહાર મૂકી દઈએ. આપણે બોલીએ નહીં, જમતી વખતે અમે ના બોલીએ, એટલે બોલતા જ નથી, પણ બહાર મૂકી દઈએ થાળીની બહાર એ વસ્તુ, ને જેટલી જોઈએ ને એટલી લઈ લઈએ થાળીમાં, તો એ મેં અભાવ તિરસ્કાર ના કર્યો કહેવાય ને, એ બહાર મૂકી દીધું તો ના ના અભાવ તિરસ્કાર ના કહેવાય ને. આપણે જેટલી આ શરીરને જરૂરિયાત છે એ પ્રમાણે એને આહાર આપવાની બી આપણે એક જવાબદારી છે, એટલે એ પ્રમાણે જેટલી તમે જરૂર હોય એટલું તમે વાપર્યું, અને બીજું શું કર્યું, તો કે એ વેસ્ટેજ ના જાય એવી આપણી જાગૃતિ છે, એના આધારે આપણે શું કર્યું, તો કે એ વસ્તુને આપણે બહાર મૂકી દીધી, એટલે કે એ વસ્તુને ડકો નથી કહેતા, સમજાય ને? આ ડકો શું કહે છે, એ આખો અલગ ભાગ છે, આખો અહંકાર કરીને જે હોય ને અંદર, મેં ખાધું, આ ખાધું, મારે ખાવું છે, એ જે બધો ભાગ છે, અહંકાર નો ભાગ છે આખો. એ આપણે તો હવે શું રહ્યું, તો કે હવે આહારી આહાર કરે છે, કે ગીતાબેન આહાર કરે છે, અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. દાદા ભગવાને જમતા પહેલા આપણને આ વિધિ આપી દીધી છે, તમે આહાર તમે પોતે નથી કરતા, શુદ્ધાત્મા આહાર નથી કરતો, પણ જે જમનાર છે એને આપણે શું કરીએ છીએ, એને આપણે જમાડીએ છીએ. શું કરીએ છીએ, જે જમનાર છે એને આપણે જમાડીએ છીએ, ખાનાર છે અને આપણે આહાર કરાવીએ છીએ. એ રીતે સમજો, આપણે દવા લેતા હોય તો દવા બી આપણી માટે આહાર જ થઈ ને એક જાતની, આપણે આહારી આહાર કરે છે, એનો નિરાહારી માત્ર તેને જાણવું છે. એવી દરેકે દરેક વસ્તુની અંદર, કે આ બોડીને અંદર જેટલું જેટલું જાય છે એ બધી જ વસ્તુ કોને જાય છે, તો કે આ જે આહારી છે એને જ જાય છે. કોને જાય છે? આહાર. શુદ્ધાત્માને જે દવા છે કે શુદ્ધાત્માને જતી નથી. કોને જાય છે? આહારી ને જાય છે. તો કે એ વખતે આપણે બોલવાનું કે ભાઈ આહારી આહાર કરે છે અને નિરાહારી માત્ર તેને જાણું છું, કારણ કે શરીર માટે શું થયું, આહાર જ થયો ને એક જાતનો. બહારથી જે પરમાણુ ફૂટતો હોય એ આપણે દવા રૂપે અંદર નાખીએ છીએ, પણ આપણી માન્યતામાં શું છે કે આ દવા છે ને એના આધારે ઇફેક્ટ બહુ રહ્યા કરે આપણને. પરમાણુ અંદર ફૂટે છે એ પરમાણુ આપણે બહારથી નાખે છે, શાક દાળ ભાત રોટલી નાખીએ છીએ, એ રીતે તક આ દવાઓ બી અંદર પડેલું છે, એ જ વસ્તુ અંદર જઈ રહી છે, બીજું કઈ નાખતા નથી. અંદર પડેલો એ જ વસ્તુ નાખીએ છીએ આપણે અંદર, પણ આપણી માન્યતાની અંદર એવું જ રહ્યા કરે, આ બીપી ની ગોળી છે, આ ડાયાબિટીસ ની ગોળી છે, આની ગોળી છે, આ પેટના દુખાવાની ગોળી છે, એવું છે. પણ દાદાની એટલે જ્ઞાનની ભાષામાં શું હોય, તો કે દરેકે દરેક વસ્તુ શું છે, પાણી પણ આહાર જ છે આ દેહ માટેનો, એટલે જે આહારી છે એને જ એ વસ્તુ એને આપે છે, સમજાય ને? દરેક પરમાણુ જ એને અંદર નાખે છે, એવું છે. કરેક્ટ કરેક્ટ. સરસ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હસ્મકન દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, અમદાવાદ કેલનપુરી કે એડ કરવું છે, એક ક્વેશ્ચન નથી એટલે એક્સપાન્ડ કરું. આમાં કેવું છે, હમણાં કીધું ને એ રીતે જ આપણે જીવીએ છીએ કે કોઈ જીવાડે છે આપણને? આપણે જીવતા હોય તો કોઈને મરવું જ નથી, એવું નથી? આપણે હમણાં એક બહુ વડીલ મહાત્મા ગુજરી ગયા, ચંદ્રકાંત કાકા બજેરિયા કાકા કરીને કહેતા હતા, એ બરોડામાં. તે તબિયત થોડી નાદુરસ્ત હતી, તો કે ચા પાણી પીએ, દૂધ પીએ, દૂધ ખાખરો ખાઈએ,
ને પછી માસીએ પૂછ્યું કે કેવું છે, તે કે હું શુદ્ધાત્મા છું અને આ ચંદ્રકાંત ને હું જોઉં છું, એને શું થાય છે તેને હું જોઉં છું. એક ઘૂંટડો દૂધ પીધું ને પછી જય સચ્ચિદાનંદ સામે જ, માસીની સામે. તો હવે આ ટાઈમ કોણ લાવ્યું? એમણે જવું તું ખ્યાલ આવ્યો? એટલે એના ટાઈમે એ જશે, પણ જે છે તો આપણા માટે એક બહુ મોટો સ્કોપ છે આપણને, કે આ જે પ્રયોગ ચાલી રહેલો છે ને એને આપણે જોવાનો. કયો પ્રયોગ? જે પૂર્વ પ્રયોગ થયેલો છે, કરેલો નથી, થયેલો છે, કારણ કે કરનાર તમે નથી. ખબર પડી? હા જી. કરનાર તમે નથી, એના ઉપર પ્રયોગ થયેલો છે, તેનું પરિણામ આવે છે. તો એ પ્રયોગને આજે પ્રયોગી સ્વરૂપે તમારે જોઈ લેવાનો, અને એ પ્રયોગમાં જે ભૂલ થયેલી ને તેને આજે સુધારી લેવાની. તો પછી આગળ એ વ્યવહાર તમારા ભાગે જે આવ્યો ગીતાબેનનો, એને તમે નોર્મલ કરી દો. કોઈ પણ જાતનું અતિ રે નહીં, અતિરેક પણ રે નહીં, એને નોર્મલ થઈ ગયો. એટલે તમે તો નોર્મલ જ છો, પણ આ વ્યવહારને નોર્મલ કરી દીધો એટલે તમારી મુક્તિ. બરોબર છે, કરેક્ટ. એટલે એમાં ડખો ડખલનો મતલબ કે ડખો ક્યારે કરેલો કહેવાય, કે જેમાં કોઈ પણ જાતના કસાય કરીને રહેવું. એટલે બહુ સરસ વાત કરી કે સમભાવથી રહ્યા તો એમાંથી છૂટાય. છૂટવાનો રસ્તો સમભાવ. હવે દાદા આગળથી એ કરતા આવેલા છે, અને આજે એમને રૂપકમાં આવેલું છે આખું બધું, પરિણામ સ્વરૂપ થયેલું છે. એટલે એમનો એ સંભાવે નિકાલમાં પોતે રહ્યા જ કરે છે, એના કારણે એમને સ્પષ્ટ અનુભવ છે શુદ્ધાત્માનો. કારણ કે મન વચન કાયામાં એમની બધી જ પ્રકારની ડખોડખલ બંધ થઈ ગઈ, અને એ મિકેનિકલ ચેતન છે, પાવર ચેતન છે, નિશ્ચેતન ચેતન છે, ચેતન નો કોઈ ભાગ એમાં છે નહીં. એટલે આપણને પણ આ જેમ જેમ સમજાતું જાય તેમ તેમ આપણે ગાડી જાતે ચાલે છે કે આપણે ચલાવવી પડે? જાતે ચાલે છે. જાતે ચાલતી છે તમારી ગાડી? સ્કૂટર ગાડી ને બધું જાતે ચાલે છે? એ ચલાવવી પડે છે. હા, એટલે હવે એ રીતે આપણી જે ગાડી ચાલે છે ને હમણાં આ મન વચન કાયાની, એ તો અજ્ઞાન થી ચાલે છે ને. હા હા જી. એને સરખી ચલાવવી નહીં પડે? પણ ચલાવવી જ પડે સાહેબ, નોર્મલ કરવા માટે. બધી એબ્નોર્મલિટી નીકળી જવી જોઈએ ને. એક્ઝેક્ટ, સાચી વાત છે. એ ભાગ આપણો આખો એની જોડેનો રહ્યો. વ્યવહાર દ્રષ્ટિથી હું ગીતાબેન છું એની જવાબદારી રહી, પણ એનો બોજો નથી, એ બોજા વગરની જવાબદારી છે. એ આજ્ઞામાં રહેતા મારે સંભાવ્ય નિકાલ કરવો છે એવું નક્કી કરીએ છે, કરતા નથી. ખ્યાલ આવ્યો? તમારો નિશ્ચય છે કે મારે સંભાવ્ય નિકાલ કરવો છે, તે થતો જાય છે. બરોબર છે. આજે નહીં થાય, એ થાય તો અમુક પ્રમાણ થી જ થાય છે, કારણ કે આજે જ કરેલો નિશ્ચય મન વાણીકાયની એકતા ન હોવાના કારણે એ નિશ્ચય ફળતો નથી. આપણે બધા જ અનુભવ કરીએ, આ દિલીપભાઈ તો બગાસું નથી ખાવું, છતાં આ તને ખાઈ નાખ્યું, ખરું કે નહીં દિલીપભાઈ? એમ ધ્યાન નથી, ધ્યાન છે, ધ્યાન છે. એટલે એ થાય છે, એને આપણે કરતા નથી. સમજાયું? પણ મારે સંભાવ નિકાલ કરવાનો નક્કી કર્યું ને, તે એ નિશ્ચય શુદ્ધાત્માના લક્ષ સાથે જાગૃતિ સહિત કરેલું છે,
તેનું પરિણામ જ્યારે આવશે ત્યારે સંભાવે નિકાલમાં જ હશો તમે. એટલા માટે કીધું કે ચરમ શરીરનું બંધારણ આજ્ઞા કરે છે. હવે આજે આપણી થી આજ્ઞા ચુકાય છે, એ ચુકાયેલાના કારણે એક બે ભાવ વધે છે અહીંયા. એટલે અહીંયા વધે છે એટલે બીજે રખડવા નથી જતા, મહાત્માના ઘરે જ આવે છે. આમના ઘરે પેલી આવી છે ને દિવ્યા બેન, ક્યાં ગઈ એ આપણે ખબર નથી પડતી. એનું જે રીતે અંદર ચાલે છે એના પરથી આપણને ખબર નથી પડતી જવાબ ક્યાંથી આવે છે. મશીનરી ખોટે ખોટી અથડાય છે અને ચિંતા કરે છે યુક્રેનમાં આમ થાય છે ને તેમ થાય છે. દાદા ભગવાન નો જન્મ ક્યારે થયેલો? 1908 બરાબર. પહેલું વર્લ્ડ વોર ક્યારે થયેલું? આઈ બિલીવ 1919 તે સમયે, તો ત્યારે દાદા હતા. બીજું વર્લ્ડ વોર ક્યારે થયેલું? 1939 લગી ચાલેલું, તે વખતે પણ દાદા હતા. દાદા કોઈ પણ દિવસ વિશ્વયુદ્ધ ની વાત કરી છે? નથી કરી. ક્યાંય આવી પણ એ એ યુદ્ધ થી એમના પર કઈ પણ અસર આવી? એમના જ્ઞાન પર, એમના વ્યવહાર પર? જરા પણ નહીં. એ જ વખતે પાર્ટીશન પણ થયેલું 1947-48. દાદા પાસે કોઈ પણ પાર્ટીશન સમયની વાતની કઈ ચર્ચા થઈ? ના, નથી. આ વાત સમજવાની છે. એટલે ભગવાન હતા, મહાવીર ભગવાન હતા ત્યારે બધું તોફાન જ હતું. પણ એ તોફાનથી એ બિલકુલ પ્રભાવિત થયા નથી, બિલકુલ વિચલિત થયા નતા. એ પોતાના પુરુષાર્થમાં જ રહ્યા. આપણે શું કહીએ કે તમે જ્યાં છો તો બીજી કોઈ જગ્યાએ ઊંધું ઉથલ પાથલ થતી નથી? ઉથલ પાથલ એટલે આપણે શું કહીએ કે એક પ્રાણી બીજા પ્રાણીને ખાય છે, નાના મોટા પ્રાણી નાનાને નથી ખાતા. તે આપણા લોકો શું કહે ખબર? મનુષ્ય વાઘ શિકાર કરવા નીકળ્યો છે, શિકાર કરવા નીકળ્યો. એ તો જમવા શાકભાજી લેવા નીકળ્યો. શાકભાજી લેવા નહીં નીકળ્યો? તમે શાકભાજી લેવા નથી જતા કે બાયને મોકલો છો ને? હાજી સાહેબ, ખ્યાલ આવ્યો. પણ આપણી ભાષા જો કેવી છે, ભાષા જ હિંસક છે. પણ કેમ? એ અજ્ઞાન નો પ્રભાવ છે. એટલે જે પેલી વાત કરી છે ને દાદા, એક એક શબ્દ જ્ઞાને કરીને ગાળવો પડશે. એનો મતલબ શું? જે બોલાય છે, બોલતા નથી આપણે, જે બોલાય છે, કારણ કે સંજોગો બોલાવે છે. દાદા આ બધામાંથી નીકળી ગયેલા, એ ટોટલી પોતા પર અને સ્વ કલ્યાણ અને કેમ કરીને બધાનું કલ્યાણ થાય એ હેતુએ કરીને જ એમણે જે કીધું છે ને કે અમે જે યોગ માંડ્યો છે ને એ યોગ નું શું પરિણામ આવશે ત્યારે તો જોજો. બેઠા બેઠા ખૂબ વિચારણા કરવાની છે. આપણે વિચારણા નથી હોતી, દર્શન જે આપણને ખુલ્લું થયેલું છે એ દર્શન થી આપણે સમજવાનો પ્રયત્ન કરે. દરેક ની વ્યવહાર સત્તા ને માન્ય રાખી મહી બેઠેલા સર્વ સત્તાધીશ ને ઓળખી લેવાના છે. પેલું શું કીધું? મેં તો ઓળખી લીધા. ઓળખવાનું બીજા નંબર પર આવ્યું. દરેક ની વ્યવહાર સત્તા ને માન્ય રાખી. કેટલા ની વ્યવહાર સત્તા ને માન્ય રાખો છો? ખ્યાલ આવ્યો? મને કોઈ કશું કહેવાનું નહીં, એ તો આપણો જન્મસિદ્ધ અધિકાર છે ને, જન્મસિદ્ધ અધિકાર. મને કોઈ કશું કહેવાનું નહીં.
સામાન્ય રીતે પરિવારમાં ચર્ચા કરવા બેઠા હોય ને તો કે છે કે હવે આપણે એકબીજાને કશું કહેવાનું રહ્યું નથી, કહી શકાય એવું? દરેક ને જે કરવું હોય તે દરેક જણ સ્વતંત્ર છે, કેવી વાત લાગે છે? એકબીજા પ્રત્યે સ્નેહ પ્રેમ આદર વિનય કશો રહ્યો કે નથી રહ્યો, એટલે આપણે શું કહીએ કે આપણે આ દ્રષ્ટિ મળી છે ને તો હવે એ દ્રષ્ટિ થી જીવી જવાનું છે. પાંચ મિનિટ પણ જીવ્યા ને તો લેખે લાગશે, પણ પાંચ અવતાર લગી જો આનું ગાગા કરીશું ને તો કશું નહીં. જોકે દાદા એવું વિજ્ઞાન આપ્યું નથી, એ વિજ્ઞાન જીવાડે એવું જ છે, જગાડે જીવાડે અને થયેલી ભૂલોને ચોખ્ખું કરાવીને જ રહે છે. એવી જબરજસ્ત દાદા એ પ્રજ્ઞા શક્તિ ની ગોઠવણી કરી આપી છે. વાત છે ખાલી સમયની, અને એ સમયને આપણે હલાવી શકતા નથી, એ સમયમાં આપણે કઈ કરી શકતા નથી. પણ મુદ્દો સમજાય અને સમજી લેવાનો છે કે એક જ વાત દાદાની કસેથી પણ આવે ને તો આપણું મગજ બરાબર કે ને ચક્રીય ચાલવું જોઈએ, પોઝિટિવલી ફરવું નહીં જોઈએ, ચાલવું જોઈએ. ઘરે દાદા એ શું કહી દીધું, આ શું વાત કરો છો એમ કરીને. કરેક્ટ, જીવ ભાગ કોઈના શરીરમાં છે જ નહીં, ખાલી એ માને છે કે હું જીવું છું એટલે માટે એને મિશ્ર ચેતન કીધું. એ ચેતન નથી પણ આ હું છું કરીને જીવે છે, માટે એમની જોડે મગજમારી કરતા નહીં. છતાં તમને તમારી સેફ સાઈડ રાખવાનો કુદરતે તમને અધિકાર આપ્યો છે. યુટ્યુબ માં એનિમલ ચેનલ માં તમે જોશો ને કોઈ દિવસ જોજો કે જીરાફ એના બચ્ચાને બધું બચાવવાનો પ્રયત્ન કરે, બધું બચાવવાનો પ્રયત્ન કરે, પણ પછી છેલ્લા તો એ પોતે પોતાને બચાવીને જતું રહે, અને પછી પેલું જાય ને પેલું પછી એના માટે એને કુદરતી રીતે જે લાગણી હોય તે રીતે થાય. અહીંયા વાત સમજવાની છે શું, આપણી કનેક્ટિવિટી ના લીધે આપણને ઇમોશન્સ રહે, લાગણી રહે, એ સ્વાભાવિક છે, પણ છેલ્લા ફાઇનાલિટી શું, સબ સબકો સંભાલો મેં મેરી ફોડતા હું, એટલે બીજા ખાડામાં નાખવાના ના, છેક લગી નો પ્રયત્ન, છેક લગી ની કાળજી. દાદાએ શું કર્યું, 1987 ના છેલ્લા મહિનામાં મેં આ વાત સાંભળી હતી કે દાદાના વચન એવા કંઈક નીકળ્યા કે છે કે અમે બહુ કર્યું, રાત રાત જાગીને વિધિ કરી, કશું કામ લાગ્યું નહીં, એટલે આજથી અમે અમારો રસ્તો બદલી નાખીએ છીએ, આજથી અમે પ્રેમ સ્વરૂપ. ત્યારે આજે આપણે હમણાંથી જ કહીએ છીએ કે અમે પ્રેમ સ્વરૂપ. એ બધું કર્યા પછી, બધી કાળજી લીધા પછી આ એમનું વચન હતું. પણ આપણે સમજવાનું શું કે છેક લગી એ રીતે જીવી જાણવાનું છે. એટલે આ તો આપણે કહીએ કે દાદાનું જીવનના દાખલા એટલા બધા જબરજસ્ત છે ને, એક વાક્ય સમજી જતા નીંદ ઉડી જશે, ઘટ હોઈ જાય છે, ખાઈ પીને બરાબર ઠંડુ કરીને બધું કઈ કઈ કરીને બોલો. અને કહે છે કે મારી ઊંઘ પૂરી નથી થઈ હજી, આઈ હેવ ટુ કેચ અપ વિથ માય સ્લીપ, નથી કેતા એવું એવું બહારના અમેરિકામાં લોકો કહે, આઈ હેવ ટુ સ્ટીલ કેચ અપ વિથ માય સ્લીપ, એટલે વીકેન્ડ આઈ હેવ મેન્ટ એન્ડ હોલીડે એના માટે રાખી છે કે હું મારી સ્લીપ ને કેચ અપ કરી લઈશ. અને દાદાએ કીધું આ વાત સાંભળજો, મને કે બધી રીતે સમજાયેલી નથી પણ હું ખૂબ વિચાર કરું છું. દાદા એમ કીધું કે અમે અમારી ઊંઘ ક્યારે પૂરી થવા દીધી નથી, થાક પૂરો કરવા દીધો નથી અમે. કેમ? કારણ કે થાક પૂરો થાય ને
તો પૂતગલ સુખમાં જતા રહે. એ થાક પૂરો થતો નથી ને એનાથી અમે કાયમ થાકેલા જોઈએ, અને એ થાક અમને સુવાત દે નહીં, સુવાત દે એટલે જાગ્રત રાખે. હવે આ બધા સમીકરણ તો પ્રાર્થના કરીએ કે તમારી આ બધી ઝીણી વાતો જે તમે જીવી જાણેલા છે, જાગૃતિ ઉપયોગ કોને કીધો તેને સારી રીતે આપણે સમજીને જીવી જાણીએ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ. ઓકે બોલો. પ્રશ્ન કરતા દીપકાનજી અવાજ કપાય છે. બરાબર દાદા, ઉપર નું ફર્સ્ટ લાઈન છે રાઈટ સાઈડ પર, ના નીચે તમારી સામે છે કે નહીં, જોવો છો કે નહીં? ના હું મારા સ્ક્રીનશોટ માં જોતી હતી. આ નહીં દીપકાનંદજી, નીચે જવા દો. 16 પેજ નંબર ક્યાં જો આ બતાડું તમને, જો આ જો ઉપર દેખાય, આ 16 પેજ દેખાય કોર્નર માં, આ દેખાય કોર્નર માં, 16 પેજ કોર્નર માં દેખાય કે તમારે પીડીએફ નું 16 પેજ આ દેખાય? ઉપર જાઓ ને, બોલો એક મિનિટ ઉભા રહો, જોઈ લો પાછું. પીડીએફ નું નથી, હા સોરી 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 સોરી, પીડીએફ નું જ હતું, 18 પેજ નંબર, તો સોરી. એટલું સહેજા સહેજ બોલી નાખો છો ને, એટલે પીડીએફ નું કેટલા? તો આ 20 થયું. દીપકાનંદજી કહો છો, એનો સ્ક્રીનશોટ લઈ લઈએ છે ને, તો એમાં ઓલો પેજ નંબર છુપાઈ જાય છે. તો એવો સ્ક્રીનશોટ ના લેવાય, તમારો પેજ નંબર ખબર પડે એવી રીતે લેવો પડે. હા પેજ નંબર 18 છે. હવે પેજ નંબર 18 અગેન પીડીએફ નું કે આનું? ના ના આપણા બુક નું. હા બોલો. હવે હા આખો જ ફરક આવી ગયો એ. હા બોલો. હવે જો રાઈટ સાઈડ માં દેખાય છે. હા બોલો. એટલે દાદા આખો જ ફરક આવી ગયો કે વ્યવહાર હું કરતો નથી અને આ વ્યવહાર હું કરું છું એમ કરીને ચાલતા હતા, તો દાદાશ્રી કહે છે નહીં પણ આ હું કરવાનો સવાલ જ નથી, હું કરતો નથી અને તે કરતો નથી એ પણ સવાલ નથી, વ્યવહાર કરનારો એ હોય જ, તેને આપણે જોયા કરવાનું. કોણ કરે છે આ? આપણું જ્ઞાન એવું છે કે વ્યવહાર ના કરનારાને દેખાડશે કે આ બન્યું, જુઓ ને આ વાક્ય ઘણું ઊંચું છે, સમજવા જેવું છે. આજે જે વાક્ય નીકળ્યું અમે વિચારવામાં પડી ગયા, અમારે ખ્યાલમાં હતું પણ શબ્દ રૂપે ન હતું. એ તો પૂછું. હા સોરી, એક મિનિટ. અમારા ખ્યાલમાં
ख्याल में हतु पण शब्द रूपे न हतु ए पण पूछू पड़े त्यारे आ तो वगर पूछे ना निकले पण पूछी ने लेवानू आ रेडियो नोय व्यवहार व्यवहार ना करनारा ना सहित ज होय एटले पछी एमा डको ज ना रह्यो ने आपणे जाण्यो के ओहो व्यवहार नो करनारो छे पछी आ क्यां आपनो डको रह्यो ए जोया करीए एटले व्यवहार नो करनारो कर्या ज करतो होय पण पेलू वच्चे दापण करवा जता हता मही व्यवहार ना करनारा ना आवता पहला पेसी जाय એટલે વ્યવહારનો કરનારો બહાર ઉભો રહે બિચારો તો આ નીચેનું સમજાવો દાપણ પડું કે આ પેલું વચ્ચે દાપણ કરવા જતા હતા એટલે આમાં દાપણ એટલે કયું દાપણ મારા પણ વાળું અમદાવાદ અને એ વ્યવહારનો કરનારો બહાર ઉભો રહે બિચારો એટલે જે કરતો હોય ને એમાં આપણે પોતે કરવા જોઈએ પોતે કરનારા થઈ જઈએ એવું હા જે કરનારો છે તો એને ભગમ કરવાનું લઈને જ આવ્યો છે પણ આપણે એમાં ટેસ્ટ લઈએ ને એમાંથી હા હા ના લઈએ સારું બની ગયું હોય આપણે જમવાનું સારું બનાવ્યું હોય હા તો ટેસ્ટ લેવાય જાય કે ના લેવાય જાય હા લેવાય જાય આ તો વ્યવહારને કરનારા થઈ ગયા આપણે કરવા વાળો કોણ છે તો કે પૂર્વે જે ભરીને આવ્યો છે એ અત્યારે ઉકલે છે એ કરવા વાળું લઈને જ આવ્યો છે પણ અંદરથી જે ટેસ્ટ લેવાય છે ત્યાં આપણે એને કરતા થઈ જઈએ છીએ ખ્યાલ આવ્યો હા આવ્યો એટલે વ્યવહારને કરાવનારા આવતા પહેલા પેસી જાય એટલે વ્યવહારનો કરનારો બહાર ઉભો રહે બિચારો હા કરનારાના આવતા પહેલા પેસી જાય એટલે એ પહેલા જ આપણે એને ટેસ્ટ લેવા માંડી હું સારું બનાવું મને આવું આવડે મને આ આવડે મારા જેવું કોઈ બનાવી ના શકે ઓકે 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 હા પહેલા જ આપણે ટેસ્ટ લેવા માંડી પણ જો વિજ્ઞાન સમજીએ તો ખ્યાલ આવે કે આપણે કેટલું કરી શકીએ બધું થાય છે અને આપણે કરતા નથી દરેક સંજોગો ભેગા થાય ત્યારે વસ્તુ બને ખ્યાલ આવ્યો વિજ્ઞાન સમજીએ આપણે દાદાનું સાયન્સ સમજીએ તો આપણે તરત ખ્યાલમાં આવે કે જો હું આમાં ક્યાં કરવા આમાં ક્યાં કેટલું કરી શકું છું એક વસ્તુ ના હોય તો ના થાય સમજાયું બરાબર હા જેટલું જેટલું વિજ્ઞાન ફિટ થાય ને તો આપણે કરતા સ્વરૂપે આપણને દેખાય આ દીપકનો ભાગ કેટલો કરવા વાળું જે લઈને આવ્યો છે એ આપણને દેખાય શું કરે છે કેવું કરે છે એમાંથી ટેસ્ટ પછી ઓછો થતો જાય લેવાનો એટલે આ જે નિકાલી વ્યવહાર દાદાએ કીધું છે તો આ જે નિકાલ થઈ રહ્યો છે એ વ્યવહારમાં કરનારો તો છે જ કરનારો તે કરવા વાળું એ લઈને જ આવ્યો છે વ્યવહારનો કરનારો છે પછી ક્યાં આપણે ડખો રહ્યો એ જોયા કરીએ એટલે વ્યવહારનો કરનારો કર્યા જ કરતો હોય પણ પેલું વચ્ચે દાપણ કરવા જતા હતા મહી તો આ દાપણ થાય છે એટલે પછી આપણે જોવા જાણવાનું ચૂકાઈ જાય છે ચૂકાઈ જાય એટલે આપણે સમજ કાચી પડે છે સમજણમાં હજુ કચાશ છે એટલે આપણે બરાબર ચાલ આવ્યો આજ્ઞામાં એટલી કચાશ છે કરે બરાબર એટલે એટલે વ્યવહારનો જે કરનારો છે ને એને એને જોવાશે તો જ આપણા આપણું આજે ફાઇલો બધી નિકાલ થઈ કહેવાય ને એટલે વ્યવસ્થિત સમજાય આપણને એક્ઝેક્ટ કરવાળું કોણ છે તો કે આ વ્યવસ્થિતમાં કેવું લઈને આવ્યો છે બધું દેખાય આપણને સંજોગો કેવા ભેગા થાય છે હા સવારથી ઉઠીને સાંજ સુધી આપણે જોઈએ તો કેવા સંજોગો ભેગા થાય દીપકને કેવું કેવું આવે છે સામે કેવી વ્યક્તિઓ આવે સામે કેવું ડીલિંગ કરે છે કેવું જમવાનું આવ્યું કેવું જમે છે કેવો ટેસ્ટ લેવાય છે અંદરથી એ બધું આપણે જાણીએ દીપકને કેવું કેવું ભાવે છે કયું ગમે છે એ આપણે એને જાણીએ છીએ જે ભાવતું આવી ગયું હોય તો વધારે ટેસ્ટ લેવાય અંદરથી આપણે જાણીએ જો આ વધારે ખવાય છે બરાબર એટલે આપણે એને ટેસ્ટ ના લઈએ પણ એને જાણીએ આપણે દીપકને કેવું ભાવે છે શું ભાવે છે કેવું વધારે ખાય છે સમજાય હા સમજાય એટલે આખું છૂટું પડતું જાય છૂટાપણાનો પ્રયોગ જે કહે છે ને
તો કે અંદરના ફોકસ અંદરનું આપણું હોય દીપક ઉપરનું ફોકસ તો આપણને ખ્યાલમાં આવતું જાય એનું વ્યવસ્થિત કેવું છે, કેવું ભેગું થાય છે, કેવું કરે છે, શું કરે છે, એ બધું દેખાય આપણને. દેખાય હા, ખ્યાલ આવી ગયો. અમદાવાદ ટાઈમ થઈ ગયો છે આજે. દીપક આનંદજી કેલનપુરી. એ સચ્ચિદાનંદ, આપણે અભાવ તિરસ્કારની ખૂબ બધી છણાવટ થઈ છે, તો આજે આપણે મોકો લઈએ છીએ કે અભાવ તિરસ્કારના થયેલા દોષોનું સામાયિક પ્રતિક્રમણ કરીએ. જય સચ્ચિદાનંદ. હું બોલાવું છું, ફોલો કરજો. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, શુદ્ધાત્માના દિવ્ય જ્ઞાન પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, પ્રજ્ઞ પ્રકાશમાં, આજ દિનની અધ્યક્ષણ પર્યંત, આજ દિનની અધ્યક્ષણ પર્યંત, નામધારી દીપક આનંદ થી, નામધારી દીપક આનંદ થી, જ્યાં જ્યાં ચોથી કલમ, જ્યાં જ્યાં ચોથી કલમ, અભાવ તિરસ્કારના દોષો થયા છે, અભાવ તિરસ્કારના દોષો થયા છે, તે સર્વ દોષોને, તે સર્વ દોષોને હું મારી અંતરાત્મા જાગ્રત દશામાં, હું મારી અંતરાત્મા જાગ્રત દશામાં જોવાનું, જોવાનું સામાયિક પ્રતિક્રમણ કરવાની, સામાયિક પ્રતિક્રમણ કરવાની, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, દીપકાનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા, દીપકાનંદ જુદા. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, દીપકાનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, દીપકાનંદ રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો, દીપકાનંદ ટેમ્પરરી છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પરમેનન્ટ છો, દીપકાનંદ ટેમ્પરરી છે. હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયા થી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું, હું મન વચન કાયા થી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચનાર નથી અને તે વ્યવસ્થિત છે, જેનો કોઈ બાપોએ રચનાર નથી અને તે વ્યવસ્થિત છે. હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ.
જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સત્યાનંદ. ના ગમતા થાય ને, ના ગમતા સહેજે થઈ જાય, આપણું કહેલું માનું માને નહીં, આપણે માનેલું કરે નહીં, કેટલું બધું છે. અને તે બહુ બહાર જવાની જરૂરત નથી, ઘરના નજીકના લોકો જોડે જ થાય. અને જ્યાં એ નથી ગમતા ને, ત્યાં કોઈ ને કોઈ રીતે અભાવ આવીને ઉભો જ રહે છે. પછી એમના તરફથી કઈ થતું હોય ને, તો આપણે ગણકારતા નથી. એટલે એ રીતે ઝીણું 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 કરતા બધું કમ્પ્લીટ ચોખ્ખું, વ્યવહારમાં કોઈ ખામી રહેવી ના જોઈએ. એટલી સુંદર તત્વ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ છે કે નાનામાં નાનો વ્યવહાર જે ભૂલવાળો છે તે દેખાડી દે છે. પણ એ દેખાડે ત્યારે આપણે જોઈને એનું પ્રતિક્રમણ કરી લેવાનું, એવી દાદા પાસે શક્તિ માંગીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી અમદાવાદ ત્રિમંત્ર બોલાવો, બંને બધો ફોલો કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિત્રાગાય. નમો વિત્રાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુકારો. એસો પંચન મુકારો. સૌ પાવકપણાસણો. સૌ પાવકપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પરમામ હવૈ મંગલમ. પરમામ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.